આવતીકાલે ગણેશ વિસર્જન છે ભક્તો કાલે બપ્પાને વિદાય આપશે ત્યારે ગણેશ વિસર્જનને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે જેથી કરીને પ્રદૂષણ અટકાવી શકાય અને વડોદરા પાલિકા દ્વારા કુલ બાવીસ તળાવો પર એકસો ને વીસ તરાપા અને અડસઠ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ તળાવો પર આરોગ્યની ટીમો તૈનાત રાખવામાં આવશે અને આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત રખાશે તો તમામ વિસ્તારોમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે વિસર્જન માટે તરવૈયાઓને ખાસ આઈકાર્ડ પણ આપવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ અન્ય વ્યક્તિ તળાવમાં ઉતરી ન શકે વિસર્જનને લઈને સુરક્ષાબંદોબસ્ત પર પણ ચાંપતું રહેશે એસઆરપીની દસ કંપની એસઆરએફની એક કંપની અને બીએસએફના હેસી જવાનો સહિત અગિયાર ડીએસપી અને સિત્તેર પીઆઈ બસો પીએસઆઈ સહિત પાંચ હજાર પોલીસ જવાન પણ સુરક્ષામાં તૈનાત રહેશે વડોદરા શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જનને લઈ અને પોલીસ અને વડોદરા કોર્પોરેશને ખૂબ જ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ખાસ કરીને વડોદરા શહેરની અંદર પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ચાર જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને આ તળાવો ઉપર સીસીટીવી કેમેરા ફ્લડલાઇટ હોય અથવા તો જે પબ્લિક ભેગી થવાની છે ત્યારે સૂચના આપવા માટેના માઇક હોય આ તમામ તૈયારીઓ છે આજે પૂર્ણ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે એ આ વખતે ખૂબ મહત્ત્વનો કોન્સેપ્ટ છે અને સક્સેસફુલી રહ્યો છે કુદરતી તળાવમાં વિસર્જન નહીં કરી અને આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે એના માટે વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલું તળાવ છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા નાના મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કોર્પોરેશને જે વ્યવસ્થા કરી છે લોકોને ક્યાંય તકલીફ ન પડે અને સુરક્ષાની જે તમામ બાબતો છે એને પણ ધ્યાનમાં રાખી અને તરાપા રાખવામાં આવે છે આ ઉપરાંત અહીંયા પોલીસ અને કોર્પોરેશનના તરવૈયા છે એ તમામ અહીંયા હાજર રહેશે પોલીસનો મોટો કાફલો તમામ રૂટો ઉપર હાજર રહેશે અને આ રીતે આવતીકાલે યોજાનાર ગણેશ વિસર્જન માટે પોલીસ અને વડોદરા કોર્પોરેશને તમામ તૈયારીઓ કરી લીધી છે ખાસ કરીને કૃત્રિમ તળાવની અંદર ઇકો ફ્રેન્ડલી ગણેશ